पालनपुर तालुकाना मोटा गामे दलित युवानना वरघोड़ामां पत्थरमारो थता 28 લોકો સામે ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ। મોટા ગામમાં દલિત યુવાનના લગ્નને લઈને વરઘોડો નીકળવાની બાબતમાં પોલીસ પ્રોટેક્શન પણ માંગ્યું હતું, પરંતુ મોટા ગામમાં ઘર્ષણ ન થાય અને તંગદિલી ન થાય અને વ્યવહાર ન બગડે એ હેતુથી દલિત યુવકના પરિવારે વરઘોડો બંધ રાખવાનું નક્કી કર્યું હતું। જોકે થોડી ચડવાની પણ બાબતમાં દલિત પરિવાર પાછી પાની કરી હતી, ત્યારે માત્ર સાફો પહેરવાની બાબતમાં વરઘોડો નીકળવાના સમય કાકરિયાડો કરતા વાતાવરણ તંગ બન્યું હતું અને દલિત યુવાનના વરઘોડા પર પથ્થરમારો કરનાર યુવકોની પોલીસે અટકાયત પણ કરી હતી। સ્ટોરી બાય દિલીપસિંહ રાજપૂત, માસાપુરા ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા, ગુજરાત। બનાવમાં એવું હતું, બનાવ કે મારા ભાઈના લગ્ન હતા, ભાઈનું નામ છે અતુલ અને મારો નાનો ભાઈ, અને અમે એના માટે ઘોડીનું આયોજન કર્યું હતું। ઘોડીના પરમિશન માટે અમે પોલીસ પ્રોટેક્શન માગ્યું હતું। મેં તારીખ 2/2/2022 દિવસે અમે એસપી સાહેબને લિખિતમાં અરજી આપી હતી કે ભાઈ અમે આવી રીતે ઘોડી પર વગડું કરવા ઈચ્છીએ છીએ અને ગામમાં કોઈ અનિશ્ચિત બનાવ ન બને એના માટે ગામની શાંતિ જળવાઈ રહે અને અમારો પ્રસંગ સુખ શાંતિથી પાર પડે એટલા માટે અમને પોલીસ પ્રોટેક્શન મળવું જોઈએ। અને મને ખબર નથી કે આટલો મોટો ઇસ્યુ આ લોકો બનાવશે। જેવી અમને ખબર પડી ગામને, ગામના સરપંચને ભરતસિંહ ભૂપતસિંહ રાજપૂતને, અને ખબર પડી કે આ લોકો ઘોડી પર વગડું કરવાના છે અને ગામ આખું હલચલમાં આવી ગયું હતું। છેલ્લા 15 દિવસથી ગામના લોકોએ અટનેમો, છેલ્લા લાસ્ટ આજ 5-6 દિવસથી ગામના લોકો રાત દિવસ એક કર્યો છે આ ઘોડી ઉપર વગડું બંધ રાખવા માટે, બરાબર છે। 6/2/2022 દિવસે પેલું કે પરમ દિવસે આખું ગામ એકત્રિત થયું, કમસે કમ ગામના 4-5 હજાર માણસો બધા ભેગા થયા, નાના છોકરાથી લઈને બધા માણસો એક જ એમનો ઉદ્દેશ, એમનો જે શું કહેવાય છે કે એમનો ઉદ્દેશ એ જ હતો ગામ ભેગું થવાનો કે આને ઘોડી પર વગડું બંધ રખાવવું। પછી અમને અહીં બોલાવવામાં આવ્યા, ગામે અમને બોલાવ્યા, ત્યાં ગામે અમને અમની હાજરીમાં અમને કીધું કે ભાઈ તમારા વડવાઓ વર્ષોથી, આજથી 100-150 વર્ષ પહેલાં તમારો ઇતિહાસ તમે ચેક કરો, તમને લાગવું નથી ઘોડી પર બેસવું, તમે દલિત સમાજમાંથી છો, તમને ઘોડી પર બેસવું તમને લાગવું નથી, તમારા જેમ લગ્ન થતા એવી જ લગ્ન કરો, તો ગામ તમારા હાથે છે। અને આનો વિડીયો છે મારી જોડે, જે લોકો રજૂઆત કરી રહ્યા છે મને સમજાવી રહ્યા છે, મને કે મારા સમાજને સમજાવી રહ્યા છે, એના વિડીયો પણ છે, અમારી દલીલ પણ છે સામેથી। તો મેં અમને કીધેલું કે તમે હા ચલો કોઈ વાંધો નહીં, તમે કીધું ને કે અનુસૂચિત જાતિના લોકોને ઘોડી પર બેસવાનો અધિકાર નથી, તો આવું કોણ કીધું કે બંધારણ કહે છે? તમે કીધું બંધારણની કઈ કલમમાં આવું લખ્યું છે કે અનુસૂચિત જાતિના લોકોને ઘોડી પર બેસવાનો અધિકાર નથી, અમારે ઘોડી પર ન બેસાય? અને આવું હોય કદાચ તો તમે અમને લિખિતમાં આપી દો, તમે ઘોડી આજે તો નહીં 100 વર્ષ, આજથી 100 વર્ષ પછી પણ અમારો દલિત સમાજનો કોઈ પણ છોકરો કે કોઈ પણ છોકરીના કોઈ લગ્ન મુજી ખાતે ડીજી ઉપર કોઈ ફંક્શન નહીં કરીએ અમે, અમને લાગુ ના હોય તો આવું તમે લખીને આપી દો। એટલે એમણે મને ધમકી રૂપે કીધું, એમાં પ્રતાપસિંહ કાળુજી રાજપૂત છે, એમણે મને ધમકી રૂપે કીધું કે લખીને તને નહીં આપીએ, પણ તને ખબર જ છે કે આ તમારે આ ના કરાય, છતાં પણ તારે કરવું હોય તો તારું કરજે, પછી એનું જે પરિણામ જે આવે એ તમે તૈયાર રહેજો એના માટે। આખા ગામે હુરિયો કર્યો, આખા ગામે હા હો કરી અને બધા વેરાઈ ગયા અને મારો ઘેરાવો કર્યો, છતાં પણ મારી હાથે મારા મહોલ્લાના માણસો છોકરાઓ બધા સાથે હતા, અમે સહી સલામત હતી બચીને અહીંયા મારા ઘરે આવ્યા, મારા ઘરે આવીને અમે મારા 70-80-90 ઘર છે અમારા મહોલ્લામાં, અમને બધાને ભેગા કર્યા મેં અને મેં કીધું, મેં કીધું ભાઈ એક ઘોડી પર બેસવાથી કદાચ ગામમાં આટલી અસર થતી હોય, આટલું બધું ગામ અમારા વિરુદ્ધમાં છે તો કાલે તો પોલીસ પ્રોટેક્શન મળશે, ઘોડી પર વગડું થશે કદાચ, પણ એના પછીનું શું? અને છોકરાઓના લગ્ન હતા તો અમે વરઘોડું નક્કી કરી હતું ઘોડી ઉપર, ગૌમાળાને ના પાડી હતી કે ગૌમાળા વરઘોડું ના કાઢવાનો, તો અમે ગૌની શાંતિ જળવા માટે વરઘોડું ઘોડીનું બંધ રાખ્યું હતું, બરાબર? તો કાલે પછી 7 તારીખે જોનનો વરચડાવો કર્યો, એટલે માથે સાપા બાંધી અને વરચડાવો કર્યો હતો, તો પોલીસનો બંધો જ માંગેલો હતો, તો પોલીસ હતા છતાંય અમને ગોમાળાની પથ્થર મારો કર્યો, કેટલાય માણસો આવી ગયા બધા મારવા માટે, ને પછી અમને પોલીસે ચોથી ભગાવી દીધે, હા કરી છે મર્યાદા છે, 28 માણસોનો નામ વામ લખાવી દીધા છે, મુખ્ય આરોપી ગામનો સરપંચ છે, નામ તમારું વીરાભાઈ।